गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। वेलकम मॉडर्न स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। वर्णा विषय कम्प्यूटर। कम्प्यूटर में आपणे आगळना वीडियो में जोई गया के प्रेजेंटेशन सॉफ्टवेयर इम्प्रेस इम्प्रेस कई रीतना चालू करवानुं छे, शानामां आवे छे, ए बधुं आमां आपणे आगळना वीडियो में जोई गया। तो जे पावर पॉइंट नी अंदर आपणे प्रेजेंटेशन बनावी शकीए छीए, तेवी ज रीतना इम्प्रेस नी अंदर पण आपणे प्रेजेंटेशन बनावी शकीए छीए। कई रीतना स्लाइड उमेरवानी छे, स्लाइड में समय शुं राखवानो छे, ए बधुं आने आपणे आगळना वीडियो में जोई गया छीए। हवे आपणे जोवानो छे एना पछीनो टॉपिक वर्क स्पेस कार्य विभाग। तो के आनी अंदर आपणे जे प्रेजेंटेशन बनावीए छीए, ए प्रेजेंटेशन ए कार्य कई रीतना करे छे, एनी अंदर आपणे कार्य कई रीतना करवानुं छे ते जोवानुं छे। तो जोईए पहेलुं, एनी अंदर पहेलुं छे नॉर्मल व्यू। तो नॉर्मल व्यू स्लाइड बनावा तेमज तेना स्वरूप में फेरफार करवा आ व्यूनो उपयोग थाय छे, तेमज लखाण ग्राफिक्स अने एनिमेशन उमेरवा माटे पण आ व्यूनो उपयोग थाय छे। तो शा माटे उपयोग थाय छे नॉर्मल व्यूनो? तो स्लाइड बनावा अथवा तेमा नाना मोटा जे फेरफार करवाना होय छे ते नॉर्मल व्यूमां थाय छे। पछी बीजुं छे आउटलाइन। आउटलाइन शुं छे? तो जोईए आउटलाइन व्यू में रजूआतनी तमाम स्लाइड तेना क्रम प्रमाणे दर्शाववामां आवे छे। जे आपणे स्लाइड बनावी छे एनी अंदर आपणे 3 के 4 पेज लीधा छे अथवा स्लाइड लीधी छे, ते शुं थाय छे कि तेना क्रम प्रमाणे 1 2 3 એટલે જે પ્રમાણે આપણે ક્રમ આપીએ છીએ તે ક્રમ પ્રમાણે તેમાં રજૂઆત થાય છે। સ્લાઇડના સંદર્ભમાં માત્ર શીર્ષક બુલેટેડ લિસ્ટ ક્રમબદ્ધ યાદી માત્ર આઉટલાઇન સ્વરૂપે દર્શાવાય છે। આઉટલાઇન સ્વરૂપે એટલે જે આપણે મોનિટરની જે આખી સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર જે આપણે ઇમ્પ્રેસ નામનું સોફ્ટવેર ખોલેલો છે, તે સોફ્ટવેરની અંદર ખાલી એટલા નાના આઇકનમાં જે બતાવવામાં આવે છે, શું બતાવવામાં આવે છે કે તેના આઇકન્સ બતાવવામાં આવે છે, આ રીતના નાના નાના સ્વરૂપમાં આગળ યાદી બતાવવામાં આવે છે। સ્લાઇડનું નામ પણ દર્શાવવામાં આવતું નથી, શું બતાવવામાં આવે છે તો કે ખાલી સ્લાઇડ બતાવવામાં આવે છે, જે આપણે ક્રમ આપેલા છે 1 2 3 એ ખાલી ક્રમ બતાવવામાં આવે છે, સ્લાઇડની યાદી પેલું નામ એવું જે છે બતાવવામાં આવતું નથી। આઉટલાઇન વ્યૂનો ઉપયોગ સ્લાઇડમાં ઝડપી સુધારા કરવા, લખાણ ઉમેરવા કે કાઢી નાખવા, લખાણની નકલ વગેરે કરવા માટે થાય છે। શા માટે થાય છે? તો કે એની અંદર જે આપણે ફેરફાર કરવા છે, જે સુધારા કરવા છે, પછી આ જે સ્લાઇડ બનાવેલી છે તેની નકલ જે કાઢેલી છે તેના માટે આઉટલાઇનનો ઉપયોગ થાય છે। પછી છે નોટ વ્યૂ। તો પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે સ્લાઇડમાં માત્ર મુખ્ય મુદ્દાઓ જ દર્શાવવા જોઈએ, પરંતુ પ્રેઝન્ટેશનને વધુ અસરકારક બનાવવા માટે પ્રેઝન્ટેશન કરનાર વ્યક્તિએ જે તે સ્લાઇડ રજૂ કરતી વખતે તેને અનુરૂપ ઘટના, આંકડા અથવા કિસ્સા વગેરે બાબતોની ચર્ચા કરવી જરૂરી છે। શું થાય છે નોટ્સ વ્યૂમાં? તો નોટ્સ વ્યૂમાં છે કે આપણે જો ભૂકંપની કોઈ પણ યાદી બનાવીએ છીએ તો ભૂકંપ કેટલી તીવ્રતાથી આવેલો છે, એ ભૂકંપ પછી ભૂકંપ કઈ તારીખે આવેલો છે, વાર એ ભૂકંપ અને એના આગળનો છે, એના આગળના વર્ષે જે ભૂકંપ આવેલો છે, જે ભૂકંપની આ ભૂકંપ સાથે સરખામણી કરવા માટે પણ આ નોટ્સ વ્યૂનો ઉપયોગ થાય છે। સ્લાઇડ શો સમયે પ્રેઝન્ટર આ બાબત ભૂલી ન જાય તે માટે તેની કેટલીક નોંધ રાખવી જોઈએ। જો આગળનો જે ભૂકંપ ક્યારે થયો હતો તેની તારીખ, અને આ ભૂકંપ જે છે ક્યારે થયો હતો તેની તારીખ, એ જે બધું નોટ ને બધું જે છે એ બધી વસ્તુ આપણે યાદ રાખી શકતા નથી, પરંતુ તેને આપણે યાદ રાખવા માટે શું કરવું જોઈએ? તો કે જે પ્રેઝન્ટેશન ની અંદર જે નોટ વ્યૂ છે તેની અંદર નોટ ડાઉન કરી રાખવું જોઈએ, લખી રાખવું જોઈએ, તો એના માટે નોટ્સ વ્યૂ નો ઉપયોગ થાય છે। પછી છે હેન્ડઆઉટ વ્યૂ। તો હેન્ડઆઉટ એટલે રજૂઆતની બધી સ્લાઇડને છાપીને શ્રોતાઓ માટે તૈયાર કરવામાં આવેલું છાપેલું સાહિત્ય। હેન્ડઆઉટ એટલે શું? તો જો રજૂઆતની બધી સ્લાઇડને છાપીને શ્રોતાઓ માટે તૈયાર કરવામાં આવેલું સાહિત્ય એટલે આપણે કોઈ પણ એક વાર્તા જે છે વાર્તા લખી છે, પરંતુ સાંભળનાર માટે શું થાય? તો એ તો સાહિત્ય થવાનું છે। તો શું થાય છે હેન્ડઆઉટમાં? તો રજૂઆતની બધી સ્લાઇડને છાપીને શ્રોતાઓ માટે તૈયાર કરવામાં આવેલું સાહિત્ય। આ સાહિત્યમાં ક્રમબદ્ધ કઈ કઈ સ્લાઇડ રજૂ થશે તે માહિતી શ્રોતાઓને આપવામાં આવે
હેન્ડઆઉટ શ્રોતાઓ માટે તો ઉપયોગી છે પણ સાથે સાથે પ્રેઝન્ટર માટે પણ સ્લાઇડના ક્રમ અને મુદ્દાઓ જોવા જરૂરી છે। હવે આવે છે સ્લાઇડ શોર્ટર વ્યૂ। તો જો તમે એક કે તેથી વધુ સ્લાઇડ પર કામ કરવા ઈચ્છતા હો તો સ્લાઇડ શોર્ટર વ્યૂ ઉપયોગી છે। તો કઈ રીતના? તો એક સાથે એક સ્લાઇડ નહીં પરંતુ એક સાથે ઘણી બધી સ્લાઇડ ઉપાડવા માટે સ્લાઇડ શોર્ટર વ્યૂનો ઉપયોગ થાય છે। હવે છે સ્લાઇડ પર વિવિધ પ્રક્રિયાઓ। સ્લાઇડ પર જે ખોલેલી છે એની અંદર આપણે પ્રક્રિયા કઈ રીતના કરવાની છે તે આમાં જોવાનું છે। તો પહેલું સ્લાઇડ પસંદ કરવી। શું કરવાનું છે? સ્લાઇડ પસંદ કરવી। તો સ્લાઇડના સમૂહ પર એક સાથે કોઈ ક્રિયા કરવા માટે સૌ પ્રથમ તેને સિલેક્ટ કરવી પડે। જો સિલેક્ટ કરવાની સ્લાઇડ એક સાથે સળંગ જ હોય તો સૌ પ્રથમ આવી સ્લાઇડમાંથી પ્રથમ નંબરની સ્લાઇડને સિલેક્ટ કરો, પછી શિફ્ટ કી દબાવી છેલ્લી સ્લાઇડને પસંદ કરો। બધી જ સ્લાઇડ સિલેક્ટ થઈ જશે। જો પસંદ કરવાની સ્લાઇડ સળંગ ન હોય તો પ્રથમ સ્લાઇડને સિલેક્ટ કરી પછી કંટ્રોલ કી દબાવી રાખો, જરૂરી સ્લાઇડ સિલેક્ટ કરો। શું કરવાનું છે? તો જો એક તમારે કોઈ પણ એક સ્લાઇડ આપે જેવી રીતના ત્રણ ચાર સ્લાઇડ છે તો તમારે એક સાથે સિલેક્ટ કરવી છે, એક એક નહીં પરંતુ એક સાથે સિલેક્ટ કરવી છે। તો કઈ રીતના થાય છે? કોઈ એક આ એક જે સ્લાઇડ છે એને સિલેક્ટ કરવાની છે અને પછી શું કરવાનું છે? તો શિફ્ટ કી દબાવવાની છે। તો શિફ્ટ કી દબાવી શિફ્ટ કી ક્યાં સુધી દબાવવાની છે? તો જો અહીંયાથી આ છેલ્લી સ્લાઇડ સુધી જ્યાં સુધી સિલેક્ટ ના થાય ત્યાં સુધી શિફ્ટ કી દબાવવાની છે। તો તેનાથી શું થશે? એક સાથે બધી સ્લાઇડ જે છે સિલેક્ટ થઈ જાય છે। પછી સ્લાઇડનું નામ બદલવું। આપણે હવે સ્લાઇડ સિલેક્ટ કરી લીધી, પસંદ કરી લીધી, હવે એમાંથી સ્લાઇડનું નામ બદલવાનું છે। તો કઈ રીતના? સ્લાઇડ પેન પર અથવા સ્લાઇડ શોર્ટર વ્યૂમાં દર્શાવતા સ્લાઇડના થંબનેલ પર માઉસ બટન દબાવો। પોપઅપ મેનુમાંથી રીનેમ વિકલ્પ પસંદ કરો। આપણે સામાન્ય રીતે કોઈ પણ નવી ફાઇલ અથવા ફોલ્ડરનું નામ કઈ રીતના બદલતા હોઈએ છીએ? તો કે તેના પર માઉસનું પોઇન્ટર મૂકી રાઇટ ક્લિક કરી અને તેમાં રીનેમ નામનો ઓપ્શન આવે છે તેના દ્વારા આપણે નામ બદલીએ છીએ। તો તેવી જ રીતના સ્લાઇડરનું નામ બદલવાનું છે। તો કઈ રીતના? તો કે રીનેમ કરીને તેનું નામ બદલવાનું છે। હવે ત્રીજું છે સ્લાઇડ ઉમેરો। આજે આપણી પાસે ચાર સ્લાઇડ છે, હવે આપણે એક એક્સ્ટ્રા સ્લાઇડ જોઈતી છે પાંચમી। તો શું કરવાનું છે? તમે નવી સ્લાઇડ ઉમેરવાની છે। શામાં છવાનું છે? પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુમાં જઈ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો। શું કરવાનું છે? ઇન્સર્ટ મેનુમાં જવાનું છે અને તેમાં જઈને નવી સ્લાઇડ સિલેક્ટ કરવાની છે। હાલની સ્લાઇડ પર માઉસથી રાઇટ ક્લિક કરી તેના પુલ ડાઉન મેનુમાંથી સ્લાઇડ ન્યૂ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો। તેના ઇન્સર્ટ મેનુમાં ગયા, ત્યાં આપણે સ્લાઇડ સિલેક્ટ કરી। પછી બીજું કઈ રીતના કરવાનું છે? તો કે જે હાલની જે અહીંયા જે છે ત્યાં માઉસનું પોઇન્ટર રાખી અને તેના પર રાઇટ ક્લિક કરવાનું છે અને રાઇટ ક્લિક કરશો એટલે એક પુલ અપ મેનુ ખુલશે। પુલ અપ મેનુની અંદર સ્લાઇડ અને ન્યૂ સ્લાઇડ વિકલ્પ પસંદ કરવાનો છે। જેવી રીતના આપણે ફાઇલ અથવા ફોલ્ડર નવી રીતના બનાવવું હોય, નવું ફોલ્ડર બનાવવું છે તો શું કરવાનું છે? માઉસના બટન પર રાઇટ ક્લિક કરવાનું છે, તેની અંદર ન્યૂ અને ન્યૂની અંદર ફોલ્ડર। હવે સ્લાઇડમાં ચિત્ર કે અન્ય વસ્તુ ઉમેરવા। સ્લાઇડમાં ચિત્ર અથવા અન્ય વસ્તુ ઉમેરવા તો કઈ રીતના ઉમેરાશે? તો જો સ્લાઇડની વિવિધ રચનાઓમાંથી ચિત્ર માટેનો બ્લોક ધરાવતી સ્લાઇડ રચના પસંદ કરો। શું કરવાનું છે? તો જો ક્લિપ કાર્ડમાંથી ચિત્ર ઉમેરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના છે। એમાં પહેલું સ્લાઇડની વિવિધ રચનાઓ માટે ચિત્ર માટેનો બ્લોક ધરાવતી સ્લાઇડ રચના પસંદ કરો। તમે જ્યાં પેલું પ્રેક્ટિકલ કરશો ત્યારે કમ્પ્યુટરની જે ડાબી બાજુ જે આવશે ત્યાં શું આવશે? તો કે ઘણા બધા ચિત્રો આવશે। તે ચિત્રમાંથી તમને જે કોઈ મનપસંદ જે ચિત્ર હોય ચિત્ર ઉમેરવા માટે તેના પર ક્લિક કરવાનું છે। આમ બ્લોકની વચ્ચે રહેલા ચિત્ર પર ડબલ ક્લિક કરો। આમ કરવાથી ઇન્સર્ટ પિક્ચર નામનું ડાયલોગ બોક્સ ઓપન થશે। શું થશે? તો કે જે ચિત્ર ગમતું હોય તેના પર ડબલ ક્લિક કરવાનું છે અને તેના પરથી ઇન્સર્ટ પિક્ચર નામનું જે ડાયલોગ બોક્સ છે તે ઓપન થશે। આ ડાયલોગ બોક્સમાંથી જે ચિત્ર ઉમેરવું હોય તેને સિલેક્ટ કરવાનું છે। શું કરવાનું છે? તો કે જે ચિત્ર ગમતું હોય તે ચિત્ર સિલેક્ટ કરવાનું છે અને તેના પછી છે સ્લાઇડ શો। તો સ્લાઇડ શો કઈ રીતના થશે? તો પ્રેઝન્ટ
જો સ્લાઇડ શો કરે કે ભાઈ તો એક સ્લાઇડ આવે તેના પછી બીજી સ્લાઇડ આવે પછી ત્રીજી સ્લાઇડ આવે તો ઓટોમેટિક જે સ્લાઇડ આવે એને સ્લાઇડ શો કહેવામાં આવે છે પછી જે છઠ્ઠું તમામ સ્લાઇડમાં લખાણ ઉમેરવું આજે આજે આપણે સ્લાઇડ શો કરેલું છે તેની તે બધી સ્લાઇડની અંદર લખાણ ઉમેરવાનું છે તો પ્રેઝન્ટેશન માટેની જુદી જુદી સ્લાઇડમાં ભલે લખાણ મુદ્દા ચિત્ર અલગ અલગ હોય પરંતુ કેટલીક બાબતો જેમ કે તારીખ સંસ્થાનું નામ પ્રેઝન્ટરનું નામ વગેરે લગભગ એક સરખું જ હોય છે આપણે આવું લખાણ સ્લાઇડના મથાળા કે ફૂટર તરીકે ઉમેરી શકીએ છીએ તો હેડર અને ફૂટર હેડર કોને કહેવાય છે ઉપરની લીટી હોય તેને હેડર કહેવાય અને બાજુની જે બે લીટી હોય તેને શું કહેવાય તેને ફૂટર કહેવાય છે તો તેની અંદર આપણે આપણી સ્લાઇડનું નામ અથવા લખાણ ઉમેરી શકીએ છીએ ચલો બાય હું તમને જો હોમવર્કના ફોટા મોકલું તે તમારે કમ્પ્યુટરની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને કામ કરવાનું છે ચલો બાય આવજો